આ વિડિયોની અંદર આપણે જોઈશું સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા અને સમીકરણ. તો ચલો જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો સૌપ્રથમ તો પ્રશ્ન આવે કે આ પ્રક્રિયક અને નિપજ એટલે શું. તો પ્રક્રિયાની અંદર જે ભાગ લે, પ્રક્રિયા શરૂ થાય એ પેલા જેટલાય ઘટકો હોય તેને આપણે કહીશું પ્રક્રિયકો, અને પ્રક્રિયાને અંતે આપણે જે મળે છે તેને આપણે કહીશું નિપજ. અથવા સાવ સિમ્પલ ભાષાની અંદર એરોની ડાબી બાજુ જે હશે એને આપણે કહીશું પ્રક્રિયક, અને એરોની જમણી બાજુ જે હોય એને આપણે કહીશું નિપજ. તો ચાલો ફરીથી એક વખત જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો ચલો હવે જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાનું સમીકરણ. તો મિત્રો આપણે ખબર જ છે કે કાર્બન અને ઓક્સિજન ભેગા મળીને બને છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે સી પ્લસ ઓ ટુ, પ્રક્રિયાને અંતે આપણે મળશે સીઓ. આવી જ રીતે આપણે ખ્યાલ જ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને બને છે પાણી, એટલે કે એચ ટુ પ્લસ ઓ ટુ, પ્રક્રિયાને અંતે મળે છે એચ ટુ. પરંતુ મિત્રો અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરવા માટે થઈ એચ ટુ ની આગળ અને એચ ટુ ઓ ની આગળ આપણે મૂકીશું બે. જો મિત્રો આપણે પ્રક્રિયા સંતુલિત કરતા ના આવડતી હોય તો મારો એક વિડીયો મેં બનાવેલો છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું તે આપ જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શન ની અંદર જ લિંક આપેલી છે. તો મિત્રો આ હતી સંયોગીકરણ પ્રક્રિયા અને તેનું સમીકરણ.